ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. કેટલીક યુનિવર્સિટીની અંદર કરવેરા પરિચયનો જે વિષય છે એ કોમર્સની અંદર, એટલે પ્રોગ્રામ કોમર્સની અંદર અથવા ડિગ્રી કોમર્સની અંદર સેકન્ડ યરની અંદર આવે છે. ઉદાહરણ તરીકે ગુજરાત યુનિવર્સિટી, તો કેટલીક યુનિવર્સિટીની અંદર એ થર્ડ યરની અંદર આવે છે. ઉદાહરણ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તો આપણે અહીંયા એવો પ્રયત્ન કરીએ છીએ કે જેના કારણે કોઈ પણ યુનિવર્સિટીમાં આપ અભ્યાસ કરતા હો, આઈધર એટ SY BCOM ઓર એટ TY BCOM, જે સિલેબસ જે છે એના આધારે આપણે એવા ચેપ્ટર્સ આ સિરીઝની અંદર આપણે ગોઠવ્યા છે કે જેના આધારે આ વિષય સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને લાભ થાય. આ ઉપરાંત BBAની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમને પણ આ ટેક્સેશનનું એક આખો સબ્જેક્ટ એમના અભ્યાસક્રમમાં જોડાયેલો છે, તો એમને પણ આ લાભ મળે એ રીતે આપણે એક આખું આયોજન કર્યું છે. હવે અહીંયા એક બીજી વાત કરીએ આપણે કે આજે આપણે આવકવેરાના જે 5 શીર્ષકો છે એ પૈકીનું પહેલું શીર્ષક જેને આપણે કહીએ છીએ પગારની આવક, એની જ આપણે આજે ચર્ચા શરૂ કરવાના છીએ. તો આપને સૌને જાણ છે કે મોટાભાગની યુનિવર્સિટીના અભ્યાસક્રમની અંદર આ પેપરની અંદર અથવા આ સબ્જેક્ટની અંદર બે કરવેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક આવકવેરો અને બીજું વેલ્યુ એડેડ ટેક્સ અથવા મૂલ્યવર્ધિત વેરો, જેને આપણે VAT તરીકે ઓળખીએ છીએ. અને સામાન્ય રીતે એનું વેઇટેજ જે છે અભ્યાસક્રમની અંદર એ આવકવેરાનું વેઇટેજ 90% છે અને VATનું અથવા મૂલ્યવર્ધિત વેરાનું વેઇટેજ અભ્યાસક્રમની અંદર 10%. તો આપણે એ જ પ્રમાણે એની ફાળવણી કરીએ છીએ અભ્યાસક્રમની અને લેક્ચર્સની. હવે એનાથી આગળ જઈએ તો આવકવેરાનું વેઇટેજ અભ્યાસક્રમની અંદર 90% છે. એ પૈકી આપ સૌ જાણો છો કે કેટલીક વ્યાખ્યાઓ છે એની અંદર, તો કેટલાક આવકવેરાના અધિકારીઓ કે પદાધિકારીઓ છે. એ ઉપરાંત રહેઠાણનો દરજ્જો છે, એ રહેઠાણનો દરજ્જો કેવી રીતે નક્કી કરવાનો એ પણ આપણા અભ્યાસક્રમમાં છે. અને એ રહેઠાણના અલગ અલગ પ્રકારના જે 3 દરજ્જા છે એ પૈકી જે તે દરજ્જા સાથે જોડાયેલી જે વ્યક્તિ હોય એને જ આવક કેટલી કરપાત્ર ગણવી કે કરપાત્ર ગણાય કે કરમુક્ત ગણાય એ પણ આપણા અભ્યાસક્રમમાં છે. એની સાથે આવક જે કોઈ વ્યક્તિ કે ધંધાકીય એકમ પ્રાપ્ત કરતું હોય એ આવક કયા માધ્યમમાંથી પ્રાપ્ત થાય છે, કેવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થાય છે, એના આધારે એ આવકની કરપાત્રતા નક્કી કરવા માટેના 5 શીર્ષક અથવા ટાઇટલ નક્કી કરવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલું, સૌથી વધારે લોકોને લાગુ પડતું અને સૌથી વધારે અસરકારક જો એ શીર્ષક હોય કે જેમાંથી યુનિવર્સિટી પરીક્ષાની અંદર 70 માર્કનું જો પેપર હોય તો લગભગ 18-21 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે લગભગ 30% જેટલા પ્રશ્નો આ એક જ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે, એ પહેલું ચેપ્ટર છે અને અથવા પહેલું શીર્ષક છે પગારની આવક. તો આજે આપણે ત્યાંથી શરૂઆત આપણે કરી રહ્યા છીએ. હવે પહેલો પ્રશ્ન એ થાય કે પગાર કોને કહેવાય, તો તમારા સ્ક્રીન પર છે અ ફિક્સ્ડ કોમ્પેન્સેશન પીરિયોડિકલી પેઇડ ટુ અ પર્સન ફોર રેગ્યુલર વર્ક ઓર સર્વિસીસ. કોઈ માણસ, કોઈ વ્યક્તિ પોતાના માલિકને, એટલે બે પક્ષકારો થયા, એક વ્યક્તિ પોતાના માલિકને ચોક્કસ નિયત સમય માટે પોતાની સેવા આપે, માલિકનું કામ કરી આપે, એના બદલામાં માલિક તરફથી એ વ્યક્તિને કે જેને આપણે ઓળખીશું હવે કર્મચારી તરીકે, એ માલિક આ કામના બદલામાં કર્મચારીને જે સમયાંતરે વળતર આપે એને પગાર કહેવાય. આઈ રિપીટ, કર્મચારી પોતાના માલિકને જે નિયમિત સેવા આપે એના વળતર સ્વરૂપે માલિક કર્મચારીને જે વળતર આપે, પછી એવું વળતર રોકડના સ્વરૂપમાં હોય એટલે કે નાણાકીય સ્વરૂપમાં હોય કે નાણામાં મૂલ્ય માપી શકાય એવી વસ્તુ કે મિલકત વાપરવાના અધિકાર સ્વરૂપે હોઈ શકે. તો એ કયા સ્વરૂપમાં આપે છે પ્રશ્ન બીજો છે, પણ કર્મચારીએ આપેલી સેવાના વળતર સ્વરૂપે માલિક કર્મચારીને જે વળતર અથવા જે રકમ ચૂકવે, જે લાભ આપે એને પગારની આવક કહેવામાં આવે. પણ અહીંયા એક સ્પષ્ટતા એ કે માનો કે હું સિયુષા કોલેજનો કર્મચારી છું તો મારા માલિક છે સિયુષા કોમર્સ કોલેજ,
મારે મારા માલિકને સેવા આપવાની અને મારા માલિક તરફથી મને જે વળતર મળે એ મારા માટે પગારની આવક કહેવાય અને આ પગારની આવકના પહેલા શીર્ષક નીચે એ કરપાત્ર બને. ફાઇન. પણ માનો કે હું એચકે કોમર્સ કોલેજની અંદર કોઈ એક્સ્ટ્રા લેક્ચર કે ગેસ્ટ લેક્ચર માટે જઉં, એ એક કે બે લેક્ચર માટે મને એચકે કોમર્સ કોલેજ તરફથી કોઈ વળતર મળે, તો એચકે કોલેજ એ મારા માલિક નથી, મારા એમ્પ્લોયર નથી. એમની પાસેથી જે મને વળતર મળે એ મારી પગારની આવક ગણાય નહીં. એ સંજોગોની અંદર એ અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર બને. એવું એક બીજું ઉદાહરણ, માનો કે હું વિદ્યાર્થીઓના એન્યુઅલ પરીક્ષાના પેપર્સ તપાસવા માટે યુનિવર્સિટીમાં જઉં છું અને એનું મને મહેનતાણું મળે છે, તો યુનિવર્સિટી અગેઇન એ દે આર નોટ માય એમ્પ્લોયર, તો એમની પાસેથી મને પેપર તપાસવા માટે જે મહેનતાણું મળે એ મારી પગારની આવક ન ગણાય, પણ એ અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર બને. એટલે અહીંયા કર્મચારી અને માલિક વચ્ચેનો સંબંધ હોય અને કર્મચારીએ પોતાના માલિકને સેવા આપી હોય અને માલિક તરફથી એ કર્મચારીને જે વળતર મળે એ જ એ પગારની આવકના શીર્ષક નીચે કરપાત્ર બનશે. હવે બીજી વિગત અહીંયા તમારા સ્ક્રીન પર છે. આ કોમ્પેન્સેશન પેઇડ ટુ એન એમ્પ્લોયી ફોર રેન્ડરિંગ હિઝ ઓર હર સર્વિસીસ ટુ હિઝ ઓર હર એમ્પ્લોયર, જેની આપણે ચર્ચા કરી, એ પોતાના માલિકને જે સેવા આપે અને માલિક તરફથી જે વળતર મળે એ જ પગારની આવક ગણાય. અન્ય વ્યક્તિઓ સંસ્થા તરફથી મળે કે માલિક ન હોય એવી જગ્યાએથી એને કોઈ આવક પ્રાપ્ત થાય તો એ પગારની આવક ગણી શકાય નહીં. પણ ત્રીજો મુદ્દો છે, કોમ્પેન્સેશન મે બી ઇન કેશ, એ રોકડ સ્વરૂપમાં હોય, મે બી ઇન કાઇન્ડ, વસ્તુ કે સેવા વાપરવાના અધિકાર સ્વરૂપે પણ હોય, અથવા કોઈ એવી રીતે આપવામાં આવે કે જેનું કોઈ નાણાકીય મૂલ્ય હોય, ઓર બાય વે ઓફ રાઇટ ટુ યુઝ ધી અસેટ્સ ઓફ ધી એમ્પ્લોયર, માલિકની માલિકીની મિલકત વાપરવાનો એને અધિકાર આપવામાં આવે તો એ પણ એના સેવાના વળતર તરીકે એને આ અધિકાર કર્મચારીને પ્રાપ્ત થાય છે. માટે એનું જે કોઈ વ્યાજબી મૂલ્ય થતું હોય એ પગારની વ્યાખ્યા પ્રમાણે આ શીર્ષક નીચે કરપાત્ર બનશે. હવે જોઈએ તમારી નેક્સ્ટ સ્લાઇડની અંદર. તો કર્મચારીઓના બે પ્રકાર છે, સરકારી કર્મચારી અને બિનસરકારી કર્મચારી, અથવા એને ખાનગી કર્મચારી કહેવાય. તો સરકારી કર્મચારી કોને કહેવાય એ સમજવું પડે. તો કાયદાની અંદર એવું લખ્યું છે કે જે સરકારી કર્મચારી નથી એ બિનસરકારી છે. ફાઇન. તો પ્રશ્ન એ થાય કે સરકારી કર્મચારી કોણ? તો સરકારી કર્મચારી એટલે કેન્દ્ર સરકારના કર્મચારી, રાજ્ય સરકારના કર્મચારી, લોકલ ગવર્મેન્ટ એટલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ્ય પંચાયત, અથવા મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, બૃહદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મહાનગરપાલિકા જેને કહીએ છીએ તે, અથવા સરકારની માલિકીના જે જાહેર કોર્પોરેશનો છે જેને કહેવાય છે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ અથવા પબ્લિક સેક્ટર યુનિટ્સ, એના કર્મચારીઓને સરકારી કર્મચારી કહેવાય. આ સિવાયના જે કોઈ પણ કર્મચારીઓ હોય એ તમામ કર્મચારીઓને બિનસરકારી કર્મચારી અથવા ખાનગી કર્મચારી કહેવામાં આવશે. એટલે કર્મચારીઓને બે ભાગ જોયા, સરકારી કર્મચારી અને બિનસરકારી કર્મચારી. એ પછીની વિગત જોઈએ તમારા સ્ક્રીન પર કે કોઈ પણ કર્મચારી એ વર્ષ દરમિયાન કેટલા રૂપિયા આવક પ્રાપ્ત કરે છે એના આધારે એના જે લાભ મળવાપાત્ર હોય એનું પણ કંઈક મૂલ્ય આંકવામાં આવે. માનો કે કર્મચારીને મફત રહેઠાણની સગવડ આપવામાં આવતી હોય, કર્મચારીને વાહન આપવામાં આવતું હોય, કર્મચારીને મોબાઈલ ફોન આપવામાં આવતો હોય, કર્મચારીને કામના સમયગાળા દરમિયાન ભોજન પૂરું પાડવામાં આવતું હોય, કર્મચારીને આ સિવાયની મનોરંજનની સગવડો આપવામાં આવતી હોય, તો એનું મૂલ્ય કેટલું? આ બધી વિગતો નક્કી કરવા માટે કર્મચારીને જે મૂળ પગાર મળતો હોય એ મૂળ પગારના આધારે આવા બધા લાભ એને મળવાપાત્ર થાય છે. કારણ કે કર્મચારીના હોદ્દા પ્રમાણે એના અધિકારો અને એની ફરજોની જે માત્રા હોય એના આધારે એને હોદ્દો મળે અને એ હોદ્દાને અનુરૂપ એનો પગાર નક્કી થતો હોય અને એ પગાર પગાર ધોરણના આધારે નક્કી થાય, એને કહેવાય છે પગાર ધોરણ, અથવા અંગ્રેજીમાં કહેવાય છે એને પે સ્કેલ. પણ આપણને પ્રશ્ન થાય કે કેન્દ્ર સરકારનું જે વર્ષ છે કે જે વર્ષ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ આવકવેરો ભરવો ફરજિયાત છે, આપણે એને કહીએ છીએ પાછલું વર્ષ. માનો કે આજની તારીખ છે, તો આજની તારીખ કયા વર્ષમાં આવે છે? તો આ જે વર્ષ છે એ કેન્દ્ર સરકારનું વર્ષ 1 એપ્રિલથી શરૂ થયું હોય અને ત્યાર પછીના વર્ષની 31 માર્ચે પૂરું થાય. તો અત્યારે જે વર્ષ ચાલી રહ્યું છે એ શરૂ થયું હોય 1/4/2011 અને પૂરું થવાનું છે 31/3/2012.
આ વર્ષ દરમિયાન કર્મચારીને પગાર પેટે જે કોઈ વળતર મળ્યું હોય એ આ વર્ષ દરમિયાનની આવક તરીકે કરપાત્ર બને. તો આ વર્ષને આપણે નાણાકીય વર્ષ પણ કહી શકીએ અથવા આવકનું વર્ષ પણ કહી શકીએ અથવા કેન્દ્ર સરકાર અને આવકવેરા વિભાગના નિયમ અનુસાર આપણે એને પાછલું વર્ષ પણ કહી શકીએ. કારણ કે આવકની ગણતરી એ આખું વર્ષ પૂરું થયા પછી વર્ષ દરમિયાન કેટલી આવક પ્રાપ્ત થઈ અને એના ઉપર વેરો ભરવાની જવાબદારી કેટલી એ વર્ષ પૂરું થાય ત્યારે નક્કી થઈ શકે. માટે આપણે એને પાછલું વર્ષ અથવા અંગ્રેજીમાં એને પ્રીવિયસ યર તરીકે ઓળખીએ છીએ. એટલે એને નાણાકીય વર્ષ કહીએ, ફિનાન્સિયલ યર કહીએ, આવક મેળવવા માટેનું વર્ષ કહીએ કે આપણે એને ઇન્કમ ટેક્સના નિયમ પ્રમાણે પાછલું વર્ષ કહીએ. આપણા માટે એટલું જ સમજવાનું કે જે વર્ષની આવક, જે સમયગાળાની આવક કરપાત્ર બનવાની હોય અથવા જે સમયગાળા માટેની કરપાત્ર પગારની આવક આપણે ગણી રહ્યા છીએ એ વર્ષને પાછલું વર્ષ કહેવાય અને એ વર્ષ કાયમ માટે પહેલી એપ્રિલે શરૂ થાય અને ત્યાર પછીના વર્ષની 31મી માર્ચે પૂરું થાય. તો આ બહુ જ સ્પષ્ટ છે કે આપણે કર્મચારી ક્યારે નોકરીમાં જોડાયો એ આપણો પ્રશ્ન નથી, પણ એક ચોક્કસ પાછલા વર્ષ દરમિયાન એટલે પહેલી એપ્રિલથી શરૂ થયેલા વર્ષ અને ત્યાર પછીના વર્ષની 31મી માર્ચે જે સમયગાળો પૂરો થાય એ સમયગાળા દરમિયાન કર્મચારીને પગાર પેટે જે કોઈ વળતર પ્રાપ્ત થયું હોય એની કરપાત્રતા આપણે નક્કી કરવાની છે. તો આ નાણાકીય વર્ષ અથવા આવકનું વર્ષ અથવા પાછલા વર્ષની સમજ આપણે મેળવી. પણ કર્મચારી જ્યારે નોકરીમાં જોડાય તો એ તો વર્ષ દરમિયાન ગમે તે તારીખે નોકરીમાં જોડાતો હોય, એવું કંઈ જરૂરી નથી કે બધા જ કર્મચારીઓની નિમણૂક નાણાકીય વર્ષ કે પાછલું વર્ષ કે નોકરીનું વર્ષ કે જે પહેલી એપ્રિલે શરૂ થાય છે ત્યારે જ અનિવાર્યપણે નોકરીમાં જોડાય. કર્મચારી આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે નોકરીમાં જોડાઈ શકે. તો એનો અર્થ એ કે નોકરીમાં જ જોડાવાની તારીખ જુદી છે અને આવકનું વર્ષ શરૂ થવાની તારીખ જુદી છે, પણ આ બે જે તારીખો અલગ અલગ છે એની આપણી ગણતરી ઉપર ક્યાં અસર થાય? તો કર્મચારી જ્યારે નોકરીમાં જોડાય ત્યારે એને વર્ષે કેટલો પગાર મળશે એ અગાઉથી નક્કી કરવામાં આવે છે અને એ નક્કી કરવા માટેનો જે રનિંગ સ્કેલ હોય એને પગાર ધોરણ કહેવામાં આવે છે. મેં અહીંયા બોર્ડ ઉપર એ વિગત સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો છે. જુઓ આપણા બ્લેકબોર્ડ પર, બોર્ડ ઉપર એ વિગત બતાવવાનો પ્રયત્ન હું કરું છું આપને કે કોઈ એક કર્મચારી છે એ કોઈ એક ચોક્કસ તારીખે નોકરીમાં જોડાય છે. તો આપણે એક ધારણા કરીએ, માનો કે આ કર્મચારી 1 જાન્યુઆરી 2007 રોજ નોકરીમાં જોડાય છે. તો એના આધારે એનું નોકરીનું વર્ષ નક્કી થાય. એનું નોકરીનું પહેલું વર્ષ હોય જે શરૂ થયું હોય 1/1/2007 અને નોકરીનું પહેલું વર્ષ એટલે નોકરીમાંના સમયગાળાનું વર્ષ એ 31 ડિસેમ્બર 2007 પૂરું થાય. આ નોકરીનું પહેલું વર્ષ કહેવાય. આ નોકરીનું પહેલું વર્ષ પૂરું થાય એટલે એને એક વર્ષનો કામ કરવાનો અનુભવ મળ્યો એમ કહેવાય. અને વ્યક્તિને, કર્મચારીને કામનો અનુભવ મળે તો એની કાર્યક્ષમતામાં વધારો થાય અને એના વળતર સ્વરૂપે અનુભવના આધારે કાર્યક્ષમતા વધે અને એ કાર્યક્ષમતાના વળતર તરીકે બીજા વર્ષની શરૂઆતથી કર્મચારીને પહેલા વર્ષ દરમિયાન જે પગાર મળતો હોય એમાં અમુક રકમનો વધારો આપવામાં આવે, જે માટે શબ્દ પ્રયોગ વપરાય છે ઇજાફો. એને કહેવાય ઇજાફો અથવા એને કહેવાય ઇન્ક્રીમેન્ટ. તો આ નોકરીનું પહેલું વર્ષ પૂરું થાય એટલે બીજા વર્ષના પહેલા મહિનાથી અથવા પહેલા દિવસથી એને પહેલા વર્ષ દરમિયાન દર મહિને જે પગાર મળતો હોય એમાં અમુક રકમનો ઇજાફો આપવામાં આવે. પણ આવો ઇજાફો અનુભવના આધારે આપવામાં આવે છે અને માટે એને નિયમિત ઇજાફો કહેવામાં આવે. જેમ જેમ નોકરીનું વર્ષ પૂરું થતું જાય તેમ તેમ એને આ ઇજાફો મેળવવાનો આપોઆપ અધિકાર ઊભો થાય છે. એટલે માનો કે આપણને પગાર ધોરણ આપ્યું છે, આ મિસ્ટર એક્સ છે કે જે આ પગાર ધોરણની અંદર 10,000-1,000 એટલે જ્યારે નોકરીમાં જોડાય ત્યારે પહેલા વર્ષ દરમિયાન એમનો મૂળ પગાર 10,000 રૂપિયા હશે, એક વર્ષનો અનુભવ મેળવશે એટલે નોકરીનું બીજું વર્ષ કે જે શરૂ થવાનું છે 1 જાન્યુઆરી 2008 અને નોકરીનું બીજું વર્ષ પૂરું થવાનું છે 31/12/2008 આ નોકરીના સમગ્ર બીજા વર્ષ દરમિયાન
દર મહિને એમનો મૂળ પગાર પહેલા વર્ષના મૂળ પગાર 10,000 રૂપિયામાં 1,000 રૂપિયાનો ઇજાફો ઉમેરીને નક્કી થશે. એટલે નોકરીના પહેલા વર્ષ દરમિયાન દર મહિને મૂળ પગાર 10,000 રૂપિયા હોય તો નોકરીના બીજા વર્ષ દરમિયાન 1,000 રૂપિયાનું એક ઇન્ક્રીમેન્ટ અથવા ઇજાફો ઉમેરાય અને નોકરીના બીજા વર્ષ દરમિયાન એમનો દર મહિને મૂળ પગાર ગણાશે 11,000. એ પછી નોકરીનું ત્રીજું વર્ષ કે જે શરૂ થયું હશે 1/1/2009 અને પૂરું થાય 31 ડિસેમ્બર 2009, અને આ નોકરીના ત્રીજા સમગ્ર વર્ષ દરમિયાન બીજા વર્ષે એમને જે દર મહિને મૂળ પગાર મળતો હતો એમાં ફરી એક ઇજાફો કે જેની રકમ નક્કી કરી છે 1,000 રૂપિયા, 1,000નો ઇજાફો મળે. એટલે 11 વત્તા 1 એમ દર મહિનાનો મૂળ પગાર નોકરીના ત્રીજા વર્ષ દરમિયાન 12,000 રૂપિયાનો ગણાય. અગેઇન નોકરીનું ચોથું વર્ષ શરૂ થાય 1/1/2010 અને પૂરું થાય 31 ડિસેમ્બર 2010, જેમાં નોકરીના ત્રીજા વર્ષ દરમિયાન દર મહિને જે મૂળ પગાર મળ્યો હોય એમાં 1,000 રૂપિયાનો એક ઇજાફો ઉમેરાય. એટલે નોકરીના ચોથા વર્ષ દરમિયાન દર મહિને મૂળ પગાર મળે 13,000 રૂપિયા. નોકરીનું પાંચમું વર્ષ 1/1/2011 શરૂ થાય અને 31/12/2011 પૂરું થશે, અને આ વર્ષ દરમિયાન ચોથા વર્ષ દરમિયાન દર મહિને જે મૂળ પગાર મળ્યો છે એમાં અગેઇન 1,000 રૂપિયાનો ઇજાફો ઉમેરાશે. એટલે કે નોકરીના પાંચમા વર્ષ દરમિયાન દર મહિને મૂળ પગાર 14,000 રૂપિયા મળશે. પણ આ પગાર ધોરણની અંદર સ્પષ્ટ બતાવેલું છે કે નોકરીમાં જોડાશે ત્યારે પહેલા વર્ષ દરમિયાન 10,000 રૂપિયા મૂળ પગાર દર મહિને, ત્યાર પછી દર વર્ષે 1/1,000 રૂપિયાનો ઇજાફો મળશે, અને આ રીતે ઇજાફો મળવા પછી જ્યારે એમનો મૂળ પગાર 14,000 રૂપિયા થશે ત્યાર પછી એમને ઇજાફો 1,000 રૂપિયાના બદલે 1,500 રૂપિયાનો મળશે, અને આમ કરતાં જ્યારે એમનો મૂળ પગાર 20,000 રૂપિયા થશે ત્યાર પછી એમને ઇજાફો મળવાનું બંધ થશે. આ એનું આખું અર્થઘટન કહેવાય પગાર ધોરણનું. આઈ રિપીટ, નોકરીમાં જોડાશે ત્યારે પહેલા વર્ષે દર મહિને 10,000 રૂપિયા પગાર, જેમ જેમ વર્ષ પૂરા થતા જશે નોકરીના તેમ દરેક વર્ષે 1/1,000 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ મળશે, ઇજાફો મળશે. જ્યારે એમનો મૂળ પગાર 14,000 રૂપિયા થશે તો ત્યાર પછીના વર્ષથી એમને ઇન્ક્રીમેન્ટ 1,500 રૂપિયાનું મળશે.